ગુરુદેવનું સપનું સજાવશો સજાવશો, કે નવયુગ લાવીને રહીશો. સરોજબેન મિસ્ત્રી કે જે આપણા અહીંયાના સૌરાષ્ટ્રના સંયોજક છે, એમને હું મહિલા સંગઠન વિશેની વાત કરવા માટે આમંત્રણ આપું છું. એ આપણને સૌને મહિલા સંગઠન વિશે, કારણ કે બહુ સામાન્ય એક વસ્તુ એ છે કે બહેનો છે ને, નારી સહજ રાગ દ્વેષ ઈર્ષા અહંકાર લઈને ચાલે છે. ચાર બહેનો એક ઘરમાં સાથે ન રહી શકે, પણ પાંચ પુરુષોને સાથે રહેવું હોય તો આરામથી આખી જિંદગી કાઢી નાખે. તો સંગઠન વિશેની મહત્વપૂર્ણ વાત સરોજબેન મિસ્ત્રી કરી રહ્યા છે. જય ગુરુદેવ. તે મહામંત્ર કે જે આપણને સૌને પવિત્રતા આપે છે, પ્રખરતા આપે છે, પ્રકાશ આપે છે, જે આપણને ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી બનાવે છે, તે મહામંત્ર કે જે નારીને નારાયણી બનાવે છે, સમૂહમાં સસ્વર એક સાથે હોમ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અમરેલીથી લઈ અમદાવાદ સુધી, શાંતિકુંજથી લઈ સેન્ડિયાગો સુધી, જામનગરથી લઈ અને સમગ્ર સૌરાષ્ટ્ર સુધી, એ મારી માતૃશક્તિ કે જે વેદ માતા દેવ માતા વિશ્વ માતાની અંશજ અને વંશજ છે, એવી મારી સૌરાષ્ટ્રની બહેનો અને એવા મંચસ્થ મારા વડીલ સન્માનીય ભાઈ બહેનો, આપ સૌનું વંદન અભિનંદન અને સાથે સાથે પ્રેમપૂર્ણ સ્વાગત કરું છું. બહેનો, પરમાત્મા એક વિશેષ સમયની અંદર વિશેષ કામ માટે જનસમૂહને એકઠો કરે છે. એ ભગવાન રામ હતા કે જેણે અસુરોને નાથવા માટે થઈને ઢીછ વાનરને હનુમાનને ભેગા કર્યા હતા. તે ભગવાન કૃષ્ણ હતા કે જેણે ધર્મના અધર્મના પરાજય માટે, ધર્મના સંરક્ષણ માટે સંત સાધુ શહીદોને સાચવવા માટે થઈને, આપણે જાણીએ છીએ, ગ્વાલ બાલને ભેગા કર્યા હતા. તે બુદ્ધ હતા કે જેમણે સમાજની કુરીતિઓ અને શાંતિની સ્થાપના માટે શ્રાવિકાઓને શ્રાવકોને ભેગા કર્યા હતા. આપ જાણો છો, આપણા ગુરુદેવ કહે છે, ભગવાન મહાવીરે સમાજની અશાંતિને દૂર કરવા માટે થઈને, શાંતિની સ્થાપના માટે થઈને દૂર દૂર સંઘોની સ્થાપના કરી, અને એ સમયની અંદર એ માતૃશક્તિ સમાજમાં ધર્મના પ્રચાર માટે ગઈ. એ રામકૃષ્ણ પરમહંસ હતા કે જેમના વરદ શિષ્ય વિવેકાનંદે, કે જેમનો આવતીકાલે જન્મદિન છે, એ વિવેકાનંદે માત્ર 9 શિષ્યોના જૂથથી આ ભારતની અંદર એક એવું સંગઠન બાંધ્યું, એ રામકૃષ્ણ પરમહંસના ઠેર ઠેર મઠ સ્થાપિત થયા કે જેમાં માતૃશક્તિ કામ કરતી રહી, પણ એ ઓછા સ્વરૂપમાં. એ ગાંધીજી આપણા દેશમાં તુફાન બનીને આવ્યા કે જેમણે સ્વાતંત્ર્ય માટે થઈને આ દેશની અંદર એ સ્વાતંત્ર્ય સેનાનીઓનું એક જૂથ એવું ભેગા કર્યું કે જે અંગ્રેજોને ખદેડવા માટે થઈને, સ્વતંત્ર મેળવવા માટે થઈને અને માતૃશક્તિને આ કાર્યની અંદર જોડી દીધી. એક યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, મારી દીકરીઓ મારી બહેનો, એવા આ સૃષ્ટિ પર આવ્યા કે જેમણે આ સંસારને મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ લાવવા માટે કોની સામે નજર કરી. એ બહેનો કે જે સમયનું મૂલ્ય સમજે છે, એ બહેનો કે જે વિશેષ સમયને ઓળખે છે, એ બહેનો કે જે સમાજની અંદર પોતાનું એક આગવું એવું ભાવ સંવેદનામય જીવન જીવી જાણે છે,
એવી બહેનો સામે જોયું અને આપણે જાણીએ છીએ જેમ નિમિષાબેને કીધું એ પ્રમાણે પરમાનંદની માતાજીએ મહિલા સંગઠનો એનું એક શરૂઆત કરી. બહેનો, શા માટે બહેનોની અંદર ગુરુદેવે એ શ્રદ્ધા એ વિશ્વાસને જોયો? કારણ કે સર્જનાત્મકતા અને સંગઠન બે વસ્તુ સાથે જોડાયેલી છે. બહેનો, મોટાભાગની માતાઓ કે જેની અંદર સર્જનશીલતા છે કે જે એક બાળકને જન્મ આપે છે પણ એને સંસ્કારવાન બનાવવાની જવાબદારી તો માત્ર માતાના દૂધમાં રહેલી છે. બહેનો, એ માતા ખેતરની અંદર દાણો પકવવા માટે, ચાહે ખેતર ગીંગણીનું હોય, પાનેલીનું હોય કે જામજોધપુરનું હોય, પણ એ ખેતરને ખેડવામાં એ ખેડૂત માતા પૂરેપૂરી સહાયક છે. મધર ઇન્ડિયા એક પિક્ચર એવું આવી ગયું કે જેમાં જોયું કે એક માતા કઈ રીતે હળ દ્વારા ખેડે છે, પોતાના બાળકને જ્યારે દુર્માર્ગે જાય ત્યારે એનો વિનાશ કરી નાખે છે. બહેનો, એ માતામાં એ શક્તિ રહેલી છે કે જે સંસારની અંદર સર્જનાત્મકતા અને સંગઠનને જોડી રાખે છે. અને એટલા જ માટે તમે જ સરસ્વતી છો. બહેનો, તમે જ લક્ષ્મી છો, તમે જ કાલી છો. તમે કહેશો કે મેં તો સાડી પહેરી છે, મેં ડ્રેસ પહેર્યું છે, મેં સ્વેટર પહેર્યું છે, મેં શું શું પહેર્યું છે. બહેનો, તમે વીણા નથી લીધી, તમારા હાથમાં વેલણ આવી રહ્યું છે. સરસ્વતીના રૂપમાં વીણા નથી પણ વેલણ છે. પણ જે ઘરની અંદર વેલણ દ્વારા હાથની બંગડીઓનો ખણખણાટ થતો હોય એ ઘર ઘર મંદિર છે. તમે લક્ષ્મી છો. તમારા જીવનની અંદર તમે પરણીને આવ્યા ત્યારે ગ્રહ લક્ષ્મીના રૂપમાં આવ્યા હતા. તમારા ઘરની પુત્રવધુ આ દીકરીઓ પણ સાસરે જશે ત્યારે લક્ષ્મી બનીને જશે. અને એટલા જ માટે બહેનો, તમે ગાયત્રી છો. કારણ કે તમારા થકી જ આ સંસારના નર રાક્ષસો માનવ બનીને જીવે છે. હું દેવતાઓની વાત નથી કરતી. બહેનો, તમે જ દુર્ગા છો. બહેનો, દુર્ગા માતાના અનેક હાથ છે. વિચાર કરો, સવારે ઉઠો છો, બાળકોનો નાસ્તો બનાવો છો. વિચાર કરો, એક બાજુ પતિની ચાહ તૈયાર કરો છો, ત્રીજી બાજુ ઇસ્ત્રીના કપડાવાળો બેલ મારે છે, દોડીને બેલ સાંભળી દરવાજો ખોલો છો. તમે જ છો કે જે દીવા બત્તીની ચિંતા કરો છો. તમે જ છો સવારથી રાત સુધી એક માતા જુદા જુદા હાથો દ્વારા એક દુર્ગા માતા જેટલા કામ કરે એ કામ કરે છે ત્યારે એક સંગઠનની યોજના બની જાય છે. અને એટલા જ માટે પરમ પૂજ્ય ગુરુદેવે આપણને બહુ સરસ કીધું છે કે જો સંગઠન થઈ શકશે તો માત્ર બહેનો દ્વારા થઈ શકશે. બહેનો, એ તમારામાં તાકાત છે કે તમે ઘઉંના જ એક લોટમાંથી થેપલા પણ બનાવશો, તમે ભાખરી પણ બનાવશો, તમે શીરો પણ બનાવશો, તમે સુખડી પણ બનાવી શકશો, તમે ધારે તે કરી શકશો. એ જ પ્રમાણે બહેનો, આ વાત કહેવા પછવાડેનો ઉદ્દેશ છે, એક ઇન્સાનને કઈ રીતે ટ્રીટ કરવો એની સમજણ જો કોઈનામાં હોય તો માત્ર માતામાં છે. અને એટલા જ માટે આજ એ ગુરુદેવના વિશ્વાસને પૂરો કરવા માટે થઈને આપણે આગળ વધવાનું છે. પરમપિતા પરમાત્મા સ્વરૂપ પરમ પૂજ્ય ગુરુદેવને આપણે કહેવાનું છે, હે ગુરુદેવ, તમે નિરાશ ન થતા, આજનો સમય વિકટ છે. હે ગુરુદેવ, અનાચાર પાપાચાર ને વ્યભિચારથી અમારી નાની નાની કન્યાઓ મસળાઈ રહી છે, અમારા દીકરાઓ ફાંસીના ફંદે ચડે નહીં એવી સદબુદ્ધિ અમારા સંતાનોમાં આપજો. હે ઈશ્વર, અને એના માટે અમારે શું કરવાનું છે? બહેનો, આપણું કર્તવ્ય છે, જેમ પંચ પ્યારે કહેવામાં આવે છે એ પ્રમાણે ગુરુદેવે આપણને પાંચ કર્તવ્ય આપેલા છે. કયા પાંચ કર્તવ્ય આપ્યા છે? પહેલું તો ઉપાસના. હું ઘણી બહેનોને જોતી આવું છું, આજ દેવ મંચ ઉપર ઊભી છું કે ઘણી બહેનોને જોઉં છું કે ઉપાસના, ગાયત્રી મંત્રના જપ એ છે અનિયમિત છે, ઇરેગ્યુલર છે. ક્યારેક કર્યા, ક્યારેક ન કર્યા. સદબુદ્ધિ આપણામાં હશે તો આપણે એ સદબુદ્ધિ આપણા પતિ, આપણા પુત્ર, આપણી પુત્રવધુ અને આપણા બાળકોને આપી શકીશું. પણ બહેનના, આપણી જ પોતે અસ્તવ્યસ્ત છીએ, આપણી ઉપાસના અસ્તવ્યસ્ત છે. એટલે પહેલી વસ્તુ ઉપાસના કરવાની છે. અને જેમ પરમ આદરણીય દીનાબેને કીધું એ પ્રમાણે
એ ઉપાસનાના માર્ગે સમાજને વાળવાનું છે. બીજી વસ્તુ છે સાધના. સાધના શું છે? સાધના એ છે કે જેની અંદર હમ બદલેંગે યુગ બદલેગા એ પ્રમાણે આપણા વ્યક્તિત્વને એવું નિખારવાનું છે કે જેને કોઈ આપણને રોલ મોડલ માને. બેનો, તમે શાંતિકુંજ જાઓ છો, ઘણા બધા ત્યાંના યુવાનો દાઢીવાળા હોય છે. શા માટે? કારણ કે પ્રણવભાઈ દાઢીવાળા છે. આપણે હવેની પછીની પેઢીમાં ઘણા બધા યુવા મિત્રોને ચિન્મયભાઈને નકલ કરતા જોઈએ છે, કારણ કે એ રોલ મોડલ છે. આપણે જોઈએ છીએ દીદીની, આપણે નકલ કરીએ છીએ, આપણે દીદીની જેમ જીવવા માટે કોશિશ કરી રહ્યા છીએ. પણ ક્યારે કે જ્યારે આપણે પોતે જ એવા હોઈએ. અને એટલા જ માટે બી ગુડ, ડુ ગુડ, સારા બનો, સારા બનો. આગ્રહથી કહું છું, સારા બનો, સારા કાર્યો કરો. તમારા દીકરાની વહુ તમને તમારી અંદર સારપ જોશે, તમારા દીકરાની વહુ તમને સત્કાર્ય કરતા જોશે. હું તમને દાવા સાથે કહું છું, એ તમારા માર્ગે દોડી દોડીને તમારાથી આગળ વધવા માટે કોશિશ કરશે. આ મારો સ્વાનુભવ બોલી છે. અને એટલા જ માટે બી ગુડ, સારા બનો, સારા બનો, સદા દાતા બનો. તમારા હાથને ખોબાથી પહોળા બે હાથે કરી રાખો કે હું લોકોને શું આપું, ખુશી આપું, આનંદ આપું, પ્રેમ આપું, સ્નેહ આપું, લાગણી આપું, હું શું આપું કે જેના દ્વારા મારું સંગઠન, મારા ગુરુદેવે જે બનાવ્યું છે, મારા ગુરુદેવનું જે સ્વપ્ન છે, મારા માતાજીનું જે સ્વપ્ન છે, જે શૈલ દીદીનું સ્વપ્ન છે, જે શ્રદ્ધેયનું સ્વપ્ન છે, એ સ્વપ્નને હું પૂરું કરી શકું. અને એટલા માટે બી ગુડ, ડુ ગુડ. હું સાધનાઓની વાત નથી કરતી. તને ત્રીજી અંતિમ વાત છે આરાધના. આપણે તો સમાજમાં લોક સેવા જોઈએ છે. આપણે જોતા હોઈએ છે, આ મંદિરમાં જઈએ, અનાથાશ્રમમાં જઈએ, વૃદ્ધાશ્રમમાં જઈએ, આપણે ગાયોને આ પણ ખવડાવીએ, તે ખવડાવીએ. પણ બેન, કદી પણ આપણે આપણા શક્તિપીઠોના કામવાળાઓને જોયા છે? કદી આપણે દુખિયારી બહેનોને જોઈ છે? કદી પણ વિચાર કરજો, જે જે મુખ્ય બહેનો છે, એની સહયોગી બહેનો છે, એને હું તમારી આંખમાં આંખ પરોવીને કહું છું કે આપણી પાસે ગુરુદેવનું દીધેલું ઘણું ફંડ છે. એ ફંડમાંથી એ દુખિયારા પરિજનોને સહાય કરવા માટે કોઈ આપણે વિચાર કરેલો છે? ના. કારણ કે સંવેદના, જેમ બહુ સરસ વાત કરી બેને, કે સંવેદના સમાપ્ત થઈ ગઈ છે. કામવાળી છે, કામ કરવું શક્તિપીઠમાં એની ફરજ છે. ઓલા બેન એ તો વિધવા છે, કાયમ રોતી જોર. ઓલી બેન કાયમ માંદી છોર. પણ ક્યારેય ચૂપચાપ કોઈ ન દેખે એમ એના હાથમાં 500 હજાર, 2000, 5000 મૂકી દીધા છે. એની દીક સુવાવડીની હાથમાં કોઈ દિવસ ચૂપચાપ એની જરૂરતનો વિચાર કર્યો છે? અને એનું નામ છે આરાધના. અને ગુરુજીએ બહુ સરસ કીધું છે કે માત્ર મને ફોટામાં ન જુઓ, મને મૂર્તિમાં ન જુઓ, મને શાંતિકુંજમાં ન જુઓ, મને તપોભૂમિમાં ન જુઓ, અરે આંબલખેડાના દોરા ન કરો, પણ આજુબાજુના જે લોકો છે, જે પરિજનો છે, એની અંદર મને જોવા માટે કોશિશ કરો. સમસ્યા ક્યાં છે? ઉપાસના, સાધના, આરાધના. બીજી વસ્તુ છે અંશદાનને સંવિધાન. અંશદાનને સંવિધાન અંતર્ગત આપણા ઘરમાં મેં ને તમે એક જ્ઞાનગઢ રાખી મૂક્યો હોય છે કે જેમાં 1 રૂપિયો નાખીએ છીએ. બે, નાનું બાળક જન્મે ત્યારે એને 50 રૂપિયાનું જભલું જોઈએ, પણ એ દીકરો જ્યારે 25 વર્ષનો થાય ત્યારે એને 1000 રૂપિયાના પેન્ટ શર્ટ જોઈએ. એ પ્રમાણે જેમ આપણા ઘરની અંદર, હું તમને આગ્રહથી કહું છું, અંશદાન માટે થઈને જેટલી વ્યક્તિ છો એટલા જ્ઞાન ઘટના ડબ્બા તમે રાખો, રાખો ને રાખો. સમગ્ર સૌરાષ્ટ્રની બહેનોને કહું છું, શાંતિકુંજ કે જેની અંદર લાખો માણસો જમે છે, શાંતિકુંજ વિચાર કરો કેટલા ગેસના બાટલા જતા હશે, શાંતિકુંજ કે જેનો કેટલો ખર્ચ આવતો હશે. આપણે શક્તિપીઠો એની અંદર આપણે આવક જોઈએ છે, પણ જાવક આપણે જોતા નથી, એના ખર્ચાનો વિચાર કરો. એ અંશદાન આપને યોગ્ય લાગે તો શક્તિપીઠ, આપને યોગ્ય લાગે તો આપ શાંતિકુંજ સુધી પહોંચાડો. અને અંતિમ છે સમયદાન. માણસને પૈસા દેનારા મળદેશ મળશે, પણ સમયદાની કાર્યકર્તા ક્યારેય પણ નહીં મળે. બહુ સરસ પ્રીતિબેને વાત કરી, મને બહુ જ ગમી કે સમાજની અંદર મારી બહેનો, કે ગુરુજીને મન કોઈ મૂલ્યવાન હોય તો એ સમયદાની કાર્યકર્તા છે. કે જે સમયદાની કાર્યકર્તા પોતાનું ઘર, પોતાનો વર, પોતાનો પતિ, પોતાના બાળકો, પોતાના સુખ, પોતાનું દુઃખ, પોતાના નાના નાના બચ્ચા કે જે સ્કૂલોમાં જઈ રહ્યા છે, એને મૂકી મૂકીને જે સમાજની અંદર પ્રચાર માટે થઈને દોડ્યા છે, ત્યારે તો આટલું મોટું સંકુલ સહસ્ત્ર શક્તિઓથી
ઉભરાઈ ગયું છે અને આ પાંચ કાર્યો આપણે કરવા અનિવાર્ય છે. અને ત્યાર પછી જો મહત્વનું કાર્ય હોય તો સાધના. પણ સાધના વિશે પરમ આદરણીય દિનેશભાઈને વિનંતી કરીશ. એક મોટો પ્રોજેક્ટ આપણી સામે આવી રહ્યો છે, એક દિવ્ય કાર્ય આવી રહ્યું છે, એના પર આદરણીય દિનેશભાઈ પ્રકાશ પાડશે. અંતમાં સંગઠન, સંગઠનની અંદર સમસ્યા શું છે બેન? વંદનીય માતાજીએ એક વખત કોઈ પૂછ્યું કે નારી યુગ આવશે ક્યારે, નારી યુગ આવશે ક્યારે, ત્યારે પરમ વંદનીય માતાજીએ જે જવાબ આપ્યો હતો એ જ અહીંયા હું પૂછું કે જ્યારે નારીમાં ઈર્ષા સમાપ્ત થઈ જશે એ સમયે નારી યુગની શરૂઆત થઈ જશે. અને એટલા જ માટે મારી બહેનો, મારી દીકરીઓ, મારી કાર્યકર્તા સાથીઓ અને જે જે લોકો કાર્ય કરે છે એટલું જ કહું છું, ક્યારે પણ કોઈની ઈર્ષા ન કરતા. એનું કાર્ય એની રીતે મૂલ્યવાન છે. એક બેન છે માઇક ઉપર બોલે છે, એક બેન છે પ્રચાર માટે જાય છે, એક બેન સાધના કરવા શાંતિકુંજ આંબરખેડા જાય છે અને એક બેન છે નેત્ર નિદાન કેમ્પની અંદર રસોડું કરે છે. ત્યારે યાદ કરજો, જેવી આચાર્ય ભાઈ અમરેલીના ભાઈઓ પ્રફુલભાઈ સેન્જલિયા પણ હમણાં ક્યાંક દેખાતા હતા, વંદનીય માતાજી રાજકોટ અશ્વમેધની અંદર પોતાના એ કાર્યકર્તા જે રસોડાની અંદર કામ કરે છે એને મળવા માટે ડૉક્ટર સાહેબ દીદી આવેલા હતા. વડોદરાની અંદર વંદનીય માતાજી રસોડામાં આવેલા હતા. આપણે પણ એટલું સમજો, શૈલ દીદીના જો પ્રિય થવું છે તો શૈલ દીદીની નજીકનો જો વિભાગ હોય તો એક જ માત્ર છે રસોડું, કે જેની અંદર સતત કહેવામાં આવે છે રોટલી વણવા માટે આવો, રોટલી વણવા માટે આવો. અને એટલા જ માટે બહેનો જિંદગીની અંદર ઈર્ષા મૂકી દેજો. અંતમાં એક જ વસ્તુ કહું, દીદીની જ્યારે વાત કરું છું ત્યારે મારી વ્યક્તિગત જ્યારે વાત થઈ હતી અને એના સંદર્ભની અંદર દીદીને મેં પૂછ્યું, દીદી કોઈ ગલતી હો તો બતાના, કોઈ માર્ગદર્શન મુજબ દીજે. ત્યારે દીદી કીધું, સરોજબેન, આ દીદીના શબ્દ હતા, સરોજબેન જબ ભી મહિલાએ કાર્ય કરતી હૈ તો બહોત બોલને લગતી હૈ, કોઈ ભી મહિલા બોલને લગતી હૈ તબ સમજ લેના કે વો કાર્ય કરતી હૈ, કિંતુ જો સાધક હૈ વો શાંત રહેતી હૈ, સહનશીલ રહેતી હૈ, ઉસી પ્રકાર સે શાંત રહો, સહનશીલ રહો. બહેનો, જ્યાં પણ બોલવાનું થાય છે એની અંદર એક જ વસ્તુ છે, વાણી. એસી વાણી બોલી મન કા પાખો ઓરો કો મિલે શીતલતા આપ હી શીતલ હો રે મનવા આપ હી શીતલ હો. આપણે ધ્યાન રાખીશું આપણી બહેનોને આપણને છોડીને જવાનું મન ન થાય. રમાબેન, ચાહે આપણું ચેતના કેન્દ્ર હોય, ચાહે આપણા કોઈ પણ કેન્દ્ર હોય, જે પણ સંસ્થાનો હોય, દરેક સંસ્થાની વાત કરું છું, આપણી બહેનો આપણને મૂકી ન જવા ન ઈચ્છે એવું આપણું વાતાવરણ ચેતના કેન્દ્રનું શક્તિપીઠ પ્રજ્ઞાપીઠીનું બનવું જોઈએ. અંતમાં હું સ્વામી વિવેકાનંદની એક જ વાત કહીશ. બહેનો, મહિલા સંગઠનની વાત થઈ છે, વિશ્વાસ છે સદગુરુદેવ ઉપર કે જેમણે મહાન યુગ નિર્માણ યોજનાની યોજના ઘડી છે, વિશ્વાસ છે વંદનીય માતાજી ઉપર કે જેમણે નારીના સ્વપ્ન પૂરા કરવા માટે પોતાની આંખોની નીંદરને વેચી છે, વિશ્વાસ છે મને શૈલીની ઉપર કે જે ગાયત્રી સ્વરૂપા છે, અને વિશ્વાસ છે રામકૃષ્ણ પરમહંસ કે જે ગુરુદેવનો અવતાર હતા એના એક શિષ્ય ઉપર કે જેનો આવતીકાલે જન્મ દિવસ છે, એમનું નામ છે સ્વામી વિવેકાનંદ. ટોરન્ટોમાં મધરાત્રિએ આકાશની સામે જોતા જોતા પોતાની આર્ષ દ્રષ્ટિથી સ્વામી વિવેકાનંદે કીધું હતું, 10-12 મિત્રો હતા, સ્વામી વિવેકાનંદ બોલ્યા હતા, હું મારી દીર્ઘ દ્રષ્ટિથી, હું મારી દિવ્ય દ્રષ્ટિથી, હું મારી આર્ષ દ્રષ્ટિથી જોઈ રહ્યો છું કે મારી ભારત માતા નૂતન વસ્ત્ર ધારણ કરી રહી છે, મારા ભારતની સન્નારીઓ આ રાષ્ટ્રની અંદર સંઘમિત્રા બની જન જન સુધી પહોંચી રહી છે, મારા દેશની નારીઓ ભારતને જગતગુરુ બનાવવા માટે તૈયાર થઈ રહી છે અને એના માટે ચારે તરફ સળગતા અગ્નિકુંડ હું અનુભવું છું. હોમ શાંતિ. ધન્યવાદ મારી બહેનો, આપે મને સાંભળી અને આપે મને કાયમ સાથ આપ્યો છે, સ્નેહ આપ્યો છે, આદર આપ્યો છે,
અને હું ઈચ્છીશ કે આપણે બધા સાથે મળી સૌરાષ્ટ્રનું નામ ઊંચું કરીશ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સરોજબેન.